सुमर सुमर गुण रूप अनुपम भव दुख सब विसरइए, भव दुख सब विसरइए। पिवत नाही गईये श्री वल्लभ तजे अपनो ठाकुर कहो कौन पे जईये। चरण कमल की निश दिन सेवा, चरण कमल की निश दिन सेवा अपने हृदय बसइए, अपने हृदय बसइए। रसिक कहे संगीन स्वभव भव, रसिक कहे संगीन स्वभव भव इनके दास कहै, इनके दास कहइए। श्री वल्लभ तजे अपनो ठाकुर, श्री वल्लभ तजे अपनो ठाकुर कहो कौन पे, कहो कौन पे, कहो कौन पे जइए। વલ્લભ તજ અપનો ઠાકુર કહો કોણ પે જઈએ હો, અને એવા સાક્ષાત વ્રજના ઈશ રૂપે શ્રી વલ્લભ આપણને મળ્યા હોય, અને જેમ વ્રજની અંદર બધા જીવોના મનોરથ જે રીતે પ્રભુએ પૂર્ણ કર્યા હતા, અને બરાબર એવી જ રીતે આપણા બધાના મનોરથ પૂર્ણ કરવાવાળા શ્રી વલ્લભ આપણને મળ્યા હોય તો એને છોડીને હવે ક્યાં જઈએ, જવાનું મન પણ ન થાય। અને એટલા માટે તો આ નવમી તુકની અંદર હિરાયજીએ આ વાત કરી, અને દસમી તુકની અંદર શ્રી હરિ મહાપ્રભુજી પોતાની એક મનની વાત કહી રહ્યા છે, અને કહી રહ્યા છે દસમી દુઃખમાં બધા એક સાથે ગાઈશું। બહુત દિના ભટકત ફેર્યો કછુ ન આયો સાર, વલ્લભ સુમર્યો તબે પર્યો પદારથ હાથ, શ્રી વલ્લભ પર્યો પદારથ હાથ। બહુત દિના ભટકત ફેર્યો કછુ ન આયો સાર, શ્રી વલ્લભ સુમર્યો તબે પર્યો પદારથ હાથ, શ્રી વલ્લભ પર્યો પદારથ હાથ, શ્રી વલ્લભ પર્યો પદારથ હાથ, શ્રી વલ્લભ પર્યો પદારથ હાથ। હરિરાય મહાપ્રભુજી કહી રહ્યા છે કે બહોત દિના ભટકત ફિર્યો કછુ ન આયો સાથ, શ્રી વલ્લભ સુમિર્યો જબે પર્યો પદારત હાથ। હરાય મહાપ્રભુજી કહી રહ્યા છે કે જુઓ તો ખરા, શ્રી વલ્લભને છોડીને હું ક્યાં ક્યાં ભટક્યો, શ્રી વલ્લભને છોડીને જીવ ક્યાં ક્યાં જાય છે, પણ વલ્લભથી દૂર ગયો, વલ્લભને છોડીને જેટલું દૂર ગયો કંઈ પણ હાથ ન લાગ્યું, પણ જ્યારે શ્રી વલ્લભની સુધી આવી, સુધી આવા માત્રથી શ્રી વલ્લભે સકળ મને આપી દીધું। અને એવું પણ આપણી સાથે પણ થાય છે, એમ સુદાસજી પણ કહે ને કે આપણી અવસ્થા કેવી છે કે પેલા નૌકાની અંદર મેરો મન અનંત કહાં સચ પાવે, જૈસે ઉડી જહાજ કો પંછી ફિર જહાજ પર આવે, પેલા દરિયાની વચ્ચે નાનકડી હોડી તરી રહી હોય એની ઉપર એક પક્ષી બેઠો છે, અને પક્ષી વિચાર કરે કે મારી પાસે આ પાંખો છે તો પછી આ હોડીનો આશ્રય કરીને હું કેમ બેઠો રહું,
કેમ ના આ આખું સાગર પાર કરીને સામે પાર જાઉં, એમ વિચાર કરી જ્યાં પક્ષી ઉડવાનું પ્રારંભ કરે, ઉડતો જાય ઉડતો જાય ઉડતો જાય, પણ જા જાય ત્યાં એને પાણી સિવાય બીજું કાંઈ ન દેખાય. અને છેલ્લે હારીને થાકીને એણે એ જ નૌકા ઉપર લોટવું પડે કે જ્યાંથી એ ઉડીને ગયો હતો. અને હરિરાયજી કહે કે ચરણાર એ નૌકા બીજું કાંઈ નહીં, એ વલ્લભના ચરણ છે. એ છોડીને આપણે ગમે ત્યાં જઈએ, ગમે ત્યાં ભટકીએ, ક્યાં ક્યાં જઈએ, પણ મેં પહેલાં જ કહ્યું ને કે જે આપણે પ્રભુના અંશ છીએ અને આપણે જ્યાંના છીએ અને આપણને જે જોઈએ છે એ દુનિયાનું કોઈ તત્વ સમજી નહીં શકે કે આને તડપ શેની છે. એ તડપ મિટાવવાનો પ્રયત્ન આપણે અનેક સાધનોથી કરીશું, અનેક જગ્યા જઈને કરીશું, પણ બધા જે આપશે એ આપણા અંતરને જોઈતું નથી. અને અંતરને જેની પ્યાસ છે એ આ જગતમાં કોઈ સમજી શકતું નથી. જો બે વસ્તુ બહુ મહત્વની છે, એક છે આઈ વોન્ટ અને બીજું આઈ નીડ. વોન્ટ અને નીડમાં શું ફરક? વોન્ટ થિંગ્સ આઈ રિયલી વોન્ટ અને આઈ રિયલી નીડેડ, બંનેમાં શું ફરક? મને જોઈએ છે અને બીજું મને ખરેખર શેની જરૂરત છે. તો આપણે હંમેશા જે પ્રભુ પાસે માંગીએ છે તો આપણું ધ્યાન ક્યાં કેન્દ્રિત હોય છે? વોન્ટ ઉપર. અને પ્રભુનું ધ્યાન ક્યાં કેન્દ્રિત હોય છે? પ્રભુ કહે કે તું જે માંગે છે એ નહીં આપું, પણ તને શેની જરૂરત છે એ હું જાણું છું. તારી માંગ પૂરી નહીં કરું, તારી જરૂરિયાત પૂરી કરીશ. તને જે ઈચ્છા છે એ નહીં આપું, પણ ખરેખર તને જેની જરૂરત છે. માંદો માણસ હોય તેને શેની જરૂરત હોય? બોલું ખરા મોટેથી. અને માંગતા હોય આપણે મીઠાઈ તો ડૉક્ટર શું કહેશે? માંદો માણસ એને જરૂરત છે દવાની, પણ આપણે માંગી રહ્યા છીએ મીઠાઈ. હવે મીઠાઈ માંગી રહ્યા છીએ ડૉક્ટર પાસે, અને ડૉક્ટર પોતાના માટે ખરીદીને લાવ્યા હશે બોક્સ, અને એક હાથમાં દવાની થેલી પણ હશે. તો ડૉક્ટરને કહીએ આપણે આ હાથવાળીની પહેલાં હાથવાળી દવા આપવાને ગમશે વધારે, પણ ડૉક્ટર શું કહે છે કે તમે આ માંગો છો પણ જરૂરત તમને આની છે. તો એમ આપણે પ્રભુ પાસે જે માંગીએ છીએ એ આપણી ઈચ્છા એટલે કે વોન્ટ, પણ પ્રભુ આપણા વોન્ટ ઉપર કેન્દ્રિત નથી કરતા, પણ પ્રભુ જાણે છે કે આપણને શેની જરૂરત છે. અને આપણી જરૂરત પ્રભુને બહુ સારી ખબર છે. નહીં એક સાંભળ્યું હતું, હમણે ત્યાં કહેતો હતો કે એક બહુ ગરીબ સ્ત્રી ક્યાંથી કોઈ એને એક ચારના આઠાના આપી દીધા. એ પાસે ખાવાનું પણ તકલીફ હતી, સાંસા હતા. વિચાર આવે કે આઠાનાનું એક રૂપિયાનું જે પણ કંઈક લોટ આવે, કંઈક તો આવશે, મારા દીકરાને હું ખવડાવીશ. એમ વિચાર કરી દુકાનવાળાને એક રૂપિયો આપ્યો અને કહે કે આનું જેટલું લોટ હોય મને આપો. કે આનું શું આવશે? બોલે કંઈક તો આવશે, એક છાંટો તો આવશે, મારા દીકરાને કંઈક તો લેવડાવી શકીશ. જ્યાં એક રૂપિયો આપ્યો અને પેલા દુકાનવાળાએ ત્રાજવું લીધું અને જેટલું એક રૂપિયાનું આવી શકે એક નાનકડો એક રૂપિયો એક તરફ મૂક્યા અને કહેજો એક રૂપિયામાં જોખું છું, આ એક રૂપિયામાં જેટલું આંટો જોખાશે એટલું તને આપીશ, કારણ કે એક રૂપિયામાં કંઈ ના આવે. એટલે ત્રાજવાના એક પરડામાં પેલા ગરીબ સ્ત્રીનો એક રૂપિયો મૂક્યો અને બીજા પરડામાં લોટ મૂકતા જાય મૂકતા જાય મૂકતા જાય, પણ આ પરડું ઊંચું જ ન થાય. દુકાનવાળો કહે કે આ એક રૂપિયો મૂકી સામે પરડામાં આટલું મૂકું છું તો હવે ત્રાજવું જોખાતું કેમ નથી? તો કે પ્રભુને ખબર છે કે મારી જરૂરિયાત આજે કેટલી છે. પ્રભુ જાણે છે કે આજે મારી જરૂરિયાત કેટલી છે. અને બરાબર એ રીતે શ્રી વલ્લભને પણ ખબર છે કે આપણી જરૂરિયાત શું છે. અને એટલા માટે તો હરિયાજી કહે બહોત દિના ભટકત ફિર્યો કછુ ના આવ્યો સાદ. બહુ દિવસ સુધી હું ભટકતો રહ્યો કે આ મારું કંઈક કરશે, આ કંઈક કલ્યાણ કરશે, આ કંઈક મને પ્રદાન કરશે, પણ જ્યાં જ્યાં પણ હું ગયો, જ્યાં જ્યાં પણ હું ભટક્યો, સાથ કંઈ ન આવ્યું. અને સાથ આવી શકે એવું હતું પણ નહીં, અને સાથ આવે તો આપણ પુષ્ટિ જીવોને અનુકૂળ આવે એવું પણ નહોતું. તો કહે શ્રી વલ્લભ સુમર્યો જબે પર્યો પદાર્થ હાથ. અને કહેવાય કે જ્યારે શ્રી વલ્લભનું સ્મરણ કર્યું ત્યારે સાચા અર્થમાં હીરો તો ત્યારે હાથ લાગ્યો, વલ્લભનું સ્મરણ કર્યું તો પુષ્ટિ પદાર્થ તો ત્યારે હાથ લાગ્યા, શ્રી વલ્લભનું સ્મરણ કર્યું ત્યારે સાચા અર્થમાં મારા ખાલી હાથ ભરાયા.
बोले वल्लभ नु स्मरण करवाती शूं प्राप्त थयुं, तो कहे पुष्टिना चारे पुरुषार्थ सिद्ध थया, पर्यो पदार्थ हाथ। अरे पदार्थ एटले शूं? बोले धर्म अर्थ काम अने मोक्ष, आ चारे पुरुषार्थो जे वैष्णवे सिद्ध करवा जोईए, जे भक्ते सिद्ध करवा जोईए, ए श्री वल्लभे कृपा करीने मने सिद्ध कराया। वैष्णवनो धर्म शूं? बोले प्रभुनी सेवा, अने प्रभुनी सेवा वल्लभे कृपा करी आपी अने धर्म पुरुषार्थ सिद्ध कर्यो, प्रभुना दर्शन करवानो सौभाग्य मळ्युं, प्रभु मळ्या ए अर्थ पुरुषार्थ सिद्ध थयो। अने प्रभुना दर्शननी प्रभुथी जराक दूर जाऊं अने मनमां जे कामना जागे, प्रभुना वारे वारे दर्शन करवानी जे आरती मनमां जागे, ए मारा वैष्णवनो काम पुरुषार्थ पण सिद्ध कर्यो। अने सदा भगवदीवोना मध्यमां घेरायेलो रहूं अने एमना मुक्ति गवाता श्री वल्लभना गुणगान श्रवण करी करी ने सदा हूँ एज रसमा छकेलो रहूँ, एज आपड़ा वैष्णवनो मोक्ष अने ए पुरुषार्थ पण श्री वल्लभे कृपा करी मारो सिद्ध करायो। अने चारे चारों मारा धर्म पुरुषार्थ, धर्म अर्थ काम अने मोक्ष, आ चारे पुरुषार्थो श्री वल्लभे कृपा करी अने वल्लभनी कृपाथी मने सिद्ध थया, श्री वल्लभनी कृपाथी मने प्रदान थया। श्री वल्लभ सुमिर्यो जबे पर्यो पदार्थ आर्थ, जो विनती करिए तो वात दूर छे, श्री वल्लभनु स्वरूप तो एवं छे कि लक्ष्मण सुत श्री वल्लभ राय जी स्मरण करता दुष्कृत जाए जी। नाम लेवानी वात तो दूर, एमनी सेवानी वात तो दूर, एना सानिध्यनी वात तो दूर, एनु स्मरण थई जाए तो पण कोई दुष्कृत्य आपणी अंदर रही न सके। अने जे घड़ीए वल्लभनु स्मरण आपणे करीए, श्री वल्लभ आपणु स्मरण करे छे, कारण के स्मरण एक एवो तार छे के जे आपणने एनी साथे जोड़ी दे छे। જ્યારે આપણે સ્મરણ કરીએ એટલે ભાગવતની અંદર જે ત્રણ ઉપાય બતાવ્યા, શ્રવણમ કીર્તનમ અને સ્મરણમ, એમાં સૌથી ઉત્તમ અવસ્થા સ્મરણની બતાવી। બોલે કેમ? શ્રવણ કરીએ આપણે અહીંયા બેસીને કદાચ જેણે કહ્યું છે એ અર્થમાં સમજી ન પણ શકીએ, ગુણગાન ગાઈ રહ્યા છે, હું કહું છું ગાઓ ગાઓ તો તમે કદાચ ઝીલતા પણ હો, મને લાગતું હોય ખાલી હોઠ પણ હલાવતા હો, તો શ્રવણ અને ગાન આપણે કરીએ છીએ, કીર્તન કરીએ, કદાચ દેખાદેખીમાં કોઈને બતાવો પણ થઈ શકે, તમને એમ કોઈ કહી શકે સાંભળો, એમ કોઈ કહી શકે ગાઓ, પણ આને યાદ કરો એમ કોઈ તમને કહી ન શકે। યાદ તો એની આવે કે જેને પોતાના માન્યા છે, યાદ તો એની આવે કે જેને હૃદયમાં સ્થાન આપ્યું છે એની યાદ આવે। અને એટલા માટે જ્યારે જ્યારે જીવ શ્રી વલ્લભનું સ્મરણ કરે છે ત્યારે ત્યારે શ્રી વલ્લભ એ જીવનું સ્મરણ કરે છે, અને વલ્લભનું એ અલૌકિક સામર્થ્યનું દાન આપણને શ્રી વલ્લભ સ્મરણ માત્રથી કરી દે। વિચાર કરો, જ્યારે કૃષ્ણદાસ મેઘાને શ્રી મહાપ્રભુજી પાસે બ્રહ્મ સંબંધ લીધું અને પોતાના ગુરુ પાસે ગયા, અને જ્યારે જૂના ગુરુને ખબર પડી કે તે શ્રી વલ્લભની પાસે બ્રહ્મ સંબંધ લીધું અને વલ્લભને ગુરુ બનાવ્યા, બહુ નારાજ થયા, અને નારાજ થઈને કહે કે અરે હું તારો ગુરુ છું તો ખરા, પછી તે બીજા ગુરુ કેમ કર્યા? ત્યારે કૃષ્ણદાસજી કહ્યું, મારા ગુરુ તો આપ છો, પણ આપની કૃપાથી ગુરુના રૂપમાં મને સ્વયં પુરુષોત્તમ મળી ગયા છે। એના ગુરુએ કહ્યું, શું વાત કરે છે? કે શ્રી વલ્લભ પુરુષોત્તમ છે, પ્રમાણ શું એની વાતનું? અને જ્યાં શ્રી વલ્લભના ઉપર પ્રશ્ન ઉભો કર્યો કે વલ્લભ પુરુષોત્તમ છે એનું શું પ્રમાણ? અને માનો કૃષ્ણાજ મેઘને શ્રી મહાપ્રભુજીનું સ્મરણ કર્યું અને કહે કે શ્રી વલ્લભની ઉપર પ્રશ્ન કર્યો, અને ત્યાં જ અંગીઠીમાં બળતા અંગારા હતા, અને વલ્લભનું સ્મરણ કરી અને બળતા અંગારા કૃષ્ણદાસજી હાથમાં લઈ લીધા કે જો વલ્લભ પુરુષોત્તમ હોય તો અગ્નિ બળી જાય મારા હાથને કંઈ ન થાય, ને જો વલ્લભ પુરુષોત્તમ ન હોય તો મારા હાથને આ અગ્નિ બાળીને રાખ કરી દે। અને જ્યાં અગ્નિ હાથમાં રાખ્યો અને શ્રી વલ્લભનું સ્મરણ કરતા રહ્યા અને એક કલાક સુધી એ બળતા અંગારાઓને પોતાના હાથમાં રાખ્યા, અંગારાઓ તો બળ્યા પણ કૃષ્ણાજીના હાથમાં આટલો આંચ પણ ન આવ્યું। અને આ દ્રશ્ય જોઈ જ્યાં એક કલાક પછી અગ્નિ ફેંક્યો અને આ ભક્તના હાથમાં આવી અગ્નિ ઓર પ્રજ્વલિત થઈ ગયો, અગ્નિ ઓર પ્રકાશિત થઈ ગયો, અને કહેવાય કે એમના ગુરુએ જ્યારે પડેલા અગ્નિના ત્રણ વાર પ્રદક્ષિણા કરી અને દંડવત કર્યા તો ત્યાં અગ્નિની અંદર એમને શ્રી વલ્લભના દર્શન થયા, ને ત્યારે એમણે કહ્યું કે હું માનું છું કે તારા વલ્લભ પુરુષોત્તમ છે, હું માનું છું તારા વલ્લભ પુરુષોત્તમ છે, હું માનું છું તારા વલ્લભ પુરુષોત્તમ છે, એ ત્રણ વાર કહીને એમણે પણ સ્વીકાર કર્યું કે શ્રી વલ્લભના સ્મરણ માત્રથી જીવની અંદર એ વલ્લભના સામર્થ્યનું અનુસંધાન થઈ જાય અને કૃપાનું દાન એને થાય। અને માટે તો કહ્યું કે બહુત દિના ભટકત ફિર્યો કછુ ન આયો સાર, શ્રી વલ્લભ સુમિર્યો જબે પર્યો પદારથ
हाथ हाथ श्री वल्लभ पयो पदार्थ श्री वल्लभ पयो पदार्थ हाथ बहुत दिना भटकत फिरो कछु न आयो सार श्री वल्लभ सुमिरो तबे पर्यो पदारथ हाथ श्री वल्लभ 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 सुमिर्यो जबे पर्यो पदारथ हाथ दियो पदारथ हाथ थी कहूं शू कहूं छे पर्यो पदारथ हाथ आप्यू नथी श्री वल्लभ नु स्मरण करिए तो केटली घटनाओ घटवा लागे श्री वल्लभ नु स्मरण करिए वल्लभ नु नाम लईए तो सहज घटनाओ घटित थवा लागे दियो पदार्थ हाथ नथी कि मैं वल्लभ नु नाम लीधु एटले वल्लभे मने आप्यू तो पछी आपणे सौदो करवा लाग्या आप्यू त्यारे वल्लभ आपे एवुं पण नथी श्री वल्लभ नु नाम लीधु अने वल्लभ नु स्मरण कर्युं तो सहज घटना घटित थवा लागे पर्यो पदारथ हाथ जेम सवार पड़े अने पुष्पनी ऊपर झांखंडना बिंदु आवीने स्थिर थई जाए तो ए झांखंडना बिंदुओनो पुष्पनी ऊपर स्थिर थवू एक अनायास घटना छे एमां कोई प्लानिंग नथी एमां कोई योजना सहज घटना छे तो एम वल्लभना नामनुं स्मरण करे श्री वल्लभना स्मरण स्वरूपनुं स्मरण करे तो सहज रीते आ बधा तत्वो आ बधा पदार्थो श्री वैष्णवना हस्तमां सहज रीते आवी जाए आप्या नथी वल्लभे पण सहज रीते पदार्थ हाथ लाग्या बोले केम करीने आ पर्यो पदार्थ हाथ एटले कया पदार्थ हाथ में आव्या तो कहे कि श्रीनाथ जी बाबा श्री स्वामिनी जी श्री गिरिराज जी अने श्री यमुना जी आ पुष्टिना पदार्थ आपवा वाला कोण बोले श्री वल्लभ श्री वल्लभे कृपा करी श्रीजी मळ्या श्री वल्लभे कृपा करी स्वामिनी जी मळ्या श्री वल्लभे कृपा करी यमुना जी मळ्या अने वल्लभे कृपा करी कि श्री गिरिराज बाबा मळ्या आ पदार्थ सहज रीते हाथ लागी गया जरे वल्लभे अपनाव्या आ पदार्थ सहज रीते पोतानी कृपा वरसावा लाग्या जरे वल्लभे पोताना मान्या अने एटला माटे कह्युं पर्यो पदार्थ हाथ कया पदार्थ हाथ लाग्या तो कहे प्रमाण प्रमेय साधन अने फल कया कया प्रमाण प्रमेय साधन अने फल प्रमाण एटले शुं जरे वल्लभनुं स्मरण कर्युं तो वल्लभनुं स्मरण करता करता हवे ठाकोरजी व्याकुल थया के आ जीवने प्रमाण आपूं के हूँ एनी साथे छूं हमणा आपणे प्रमाण गोतवा पड़े के भगवान छे के केम पण जारे श्री वल्लभनुं स्मरण करवा लाग्या वल्लभना नामनो उच्चार करवा लाग्या वल्लभना नामनो रटन करवा लाग्या त्यारे शुं थयुं प्रभु पोते व्याकुल बन्या के केम करी आने प्रमाण आपूं के हूँ तारी साथे छूं प्रमाण प्रमेय प्रमेय एटले प्रभु माटेनो प्रेम ए पण सहज रीते जाग्यो जारे वल्लभनुं स्मरण कर्युं प्रमाण प्रमेय साधन अने आपणा साधन जे थता नता ए सहज रीते थवा लाग्या सहज रीते प्रभुनी ओर आपणी गति थवा लागी सहज रीते प्रभुने जे गमे छे ए आपणे करवा लाग्या अने सहज रीते आ बधुं घटवा लाग्यो कारण जो आपणे कहीए ने के श्री वल्लभ प्रसन्न थाय तो आ बधुं करे पण वल्लभ प्रसन्न थाय प्रभु प्रसन्न थाय एमां आपणा कोई कंडीशन न चाले हा कोई श्री गोकुलनाथजी ने कह्युं के ठाकोरजी प्रसन्न क्यारे थाय तो श्री गोकुलेश प्रभु एक ज वस्तु कही के ठाकोरजी प्रसन्न थाय अने सेनाथी थाय ए प्रभु पोते जाणता नथी शुं कह्युं के प्रभु प्रसन्न सेनाथी थाय छे ए प्रभु पोते जाणता नथी बस घटना घटी जाय छे અને જે એક ક્ષણને સાચવી લે છે એ પ્રસન્નતાનો અનુભવ કરી લે છે શું કહ્યું બહુ આ વસ્તુ ધ્યાનથી સમજજો શ્રી ગોકુલનાથજી કહ્યું કે ઠાકોરજી પ્રસન્ન સેનાથી થાય છે એ પ્રભુ પોતે પણ જાણતા નથી બસ કોઈ ઘટના ઘટી જાય અને કોઈ જીવ એ ઘડીઓને સાચવી લે
तो ये प्रभु की प्रसन्नता अधिकारी बने छे। भले दृष्टांत आपे एक नानकड़ू बाळक होय, ए बाळक ने तमे किमती किमती रमकड़ा लावीने मूकी दो, ए रड़ी रह्यो छे, रमकड़ा दूर फेंकी देशे। ए बाळक विचार करो कि मिठाई थी राजी थशे, तमे सारी सारी मिठाई लईने सामे मूको तो बाळक फेंकी देशे, रड्या करशे रड्या करशे। तमे कहो कि आटली आटली किमती वस्तु मूकी पण राजी न थयो, अने त्यां तमने विचार आयो अने बाणा पासे जईने बाणानी साकल खटखट खटखट करी, तो खटखट करता जोई बाळकने हसी आवी गई, हसवा लाग्यो। फरी तमे खटखट करी बाळक और हसवा लाग्यो, फरी खटखट करी और हसवा लाग्यो। तो आपणने पण लागे कि एने जे गमे छे एटला बधा रमकड़ा आप्या एनाथी राजी न थयो, आटला बधा मिठाईओ आपी एनाथी राजी न थयो, खाली आ साकल खटखट करी एवा राजी थई गया। बोले हा, तो जेवो स्वभाव आ बाळकनो छे, बाळक ने खबर नथी कि मारे सेनाथी राजी थवू सेनाथी राजी न थवू, एवी कई क्रिया आपणाथी थई जाय, अजाणतामां थई जाय, सहजतामां थई जाय, कि जे क्षण आपणा प्रभुने प्रसन्नता आपी दे, ए क्षण जारे सचवाई जाय त्यारे प्रभु प्रसन्न थाय। अने ए क्षण कई वस्तुथी सचवाशे आपणने पण खबर न होय, अने प्रभु कृपा सेना आधारे करशे ए प्रभुने पण खबर नथी, कारण के प्रभु तो पोताना निजानंदमां एटला मस्त छे। आपणने लागे आपणे एमने आनंद केवी रीते आपीए, पण कोई घड़ी कोई क्षण એવી સચવાઈ જાય કે પ્રભુ પ્રસન્ન થાય। એટલા માટે તો કહ્યું કે પર્યો પદાર્થ આ પ્રમાણ પ્રમેય સાધન અને ફલ। અને એ સાધન થાય કે કોઈક એવું કાર્ય આપણા દ્વારા થઈ જાય કે આપણા પ્રભુને પ્રસન્નતા થઈ જાય, કોઈક કાર્ય એવું થઈ જાય કે આપણા પ્રભુને સુખ મળે। હા, હવે જો પેલા કૃષ્ણદાસ મેઘન, કૃષ્ણદાસજી પેલા મમરા લેવા માટે ગયા, શ્રી મહાપ્રભુને ખબર નથી, એ મહાપ્રભુએ આજ્ઞા પણ નથી આપી, પણ એવું કોઈક કાર્ય કરીને આવ્યા અને જ્યાં સમય જોયું અને શ્રી વલ્લભ પ્રસન્ન થયા, હૃદયથી લગાવ્યા અને ત્રણ વરદાન પણ આપ્યા। હવે જો કોઈએ કેટલા મોટા મોટા કાર્યો કર્યા હશે, કેટલા મોટા મોટા ગ્રંથો લખ્યા હશે, કેટલું મોટું મોટું શ્રી વલ્લભની આગળ આવીને કર્યું હશે, પણ વલ્લભ ત્યારે પ્રસન્ન ન થયા, પણ કોઈ ઘટના એવી સુખ આપી દે આપને કે હૃદયથી પણ લગાવ્યા, અધરામત પણ આપ્યું અને ત્રણ વરદાન પણ આપ્યા। આ કઈ ક્ષણ કઈ ઘટના આપણી કઈ ક્રિયા આપણા પ્રભુને પ્રસન્નતા આપી દે એ આપણે પણ જાણતા નથી અને પ્રભુ પણ જાણતા નથી, બસ અમુક ઘટના અમુક સમયે ઘટી જાય। એટલે તો કહ્યું પર્યો પદાર્થ હાથ, અને પદાર્થ શું છે? તો કહે પ્રેમ આશક્તિ સ્નેહ, પ્રેમ સ્નેહ આશક્તિ અને વ્યસન, આ ચાર પદાર્થ મારા હાથમાં સહજ રીતે આવ્યા કે જ્યારે શ્રી વલ્લભનું સ્મરણ કર્યું। વલ્લભનું સ્મરણ કરવાથી શું થયું? પ્રભુ માટેનો પ્રેમ, પ્રભુ માટેનો સ્નેહ, પ્રભુ માટેની આશક્તિ અને પ્રભુ માટેનું વ્યસન આ સહજ રીતે મને પ્રાપ્ત થયું, આ સહજ રીતે મારા જીવનમાં ઘટિત થયું કે જ્યારે શ્રી મહાપ્રભુજીના નામનું મેં સ્મરણ કર્યું, શ્રી મહાપ્રભુજીનું મેં ચિંતન કર્યું અને મહાપ્રભુજીનું ગુણગાન ગાયું। એટલે કહ્યું કે બહુત દિના ભટકત ફિર્યો, કછું ન આવ્યો હા સાથ, શ્રી વલ્લભ સુમિર્યો જબે પર્યો પદારથ હાથ। જ્યારે શ્રી મહાપ્રભુજીનું સ્મરણ કર્યું અને મહાપ્રભુજીનું સ્મરણ કરતાની સાથે આ બધા તત્વો, આ બધા પદાર્થ સહજ રીતે મને ફલિત થયા, સહજ રીતે મને જીવનમાં પ્રાપ્ત થયા, એ વાત હિરાયજી આ દસમા સાખીની અંદર કરી। અને અગિયારમી સાખીની અંદર શ્રી હિરાય મહાપ્રભુજી કહે છે બહે જાત ભવ સિંધુ મે દેવી સૃષ્ટિ અપાર, દિન કો કારણ ઉદ્ધાર પ્રભુ પ્રગટે પરમ ઉદાર, શ્રી વલ્લભ પ્રગટે પરમ ઉદાર। સભી ગાઈએ જાત ભવ સિંધુ મે દેવી સૃષ્ટિ અપાર, તિન કો કરન ઉધાર પ્રભુ પ્રગટે પરમ ઉદાર, શ્રી વલ્લભ પ્રગટે પરમ ઉદાર, શ્રી વલ્લભ પ્રગટે પરમ ઉદાર, શ્રી વલ્લભ પ્રગટે પરમ ઉદાર। બહે જાત ભવ સિંધુ મે દેવી સૃષ્ટિ અપાર,
तिनको करन उद्धार प्रभु प्रगटे परम उदार। श्री वल्लभनु प्रागट्य कोना माटे थयुं, श्री वल्लभनु प्रागट्य केम थयुं, श्री वल्लभनु प्रागट्य कया जीवो माटे थयुं, श्री वल्लभनु प्रागट्य कया संजोगो मा थयुं, मानो एनु दर्शन श्री हरिराय महाप्रभुजी आपणने करावे छे अने कहे बहे जात भव सिंधु में देवी सृष्टि अपार। बोले आ देवी सृष्टि जे भगवत लीला माथी विकूटी पड़ी अने ए आ प्रवाही जीवोनी साथे रही रही ने एमनी जेम जीवा लागी, एमनी जेम वर्तन करवा लागी, एमानाज पोताने एक मानवा लागी। ने जारे आ सृष्टिनु दर्शन आपे कर्यु प्रभुए ने प्रभु व्याकुल थया, बोले कई रीते? कहवा एक वार गोलोक धाम नी अंदर प्रभु रास करता हता, अने रास करता करता जोड़े स्वामी जी पण छे, जोड़े श्री यमुना जी पण छे, आखो प्रभुनो लीला परिकर पण छे। अने जे प्रभु मध्य में रास करी रहा छे, अने रास करता करता प्रभुनु मुख गंभीर थवा लाग्यो। बधानी दृष्टि प्रभुनी उपर पड़ी के प्रभु जारे रास करता होय, अने रास में होय त्यारे तो प्रभु परम आनंदनो अनुभव करता होय, प्रभु परम आनंद में होय, पण आ शुं थयुं? रास करता करता प्रभुनो मुख उदास थवा लाग्यो, मुख गंभीर थवा लाग्यो। बधानी दृष्टि प्रभुना मुख उपर पड़े छे, पण रासमां प्रभुने कोण रोके? अने हवे तो एवी अवस्था आवी गई के रास करता करता प्रभुनी आँखमांथी अश्रुधारा वहेवा लागी। अने ज्यां प्रभुनी आँखोमांथी अश्रुधारा वहेता जोई स्वामीजी रुदन करवा लाग्या, अने ज्यां स्वामीजी ने अने प्रभुने रड़ता जोया श्री यमुनाजी रुदन करवा लाग्या, ने ज्यां त्रणेयनी आँखोमां अश्रु जोया तो जेटलो पण लीला परिकर त्यां हतो बधा रुदन करवा लाग्या। अने ए अवस्था आवी गई के प्रभु एटला बधा पीड़ित थया के त्यां रास करता करता प्रभु उभा थया अने नीचे बेसी ने जेम एक बालक फूटी फूटी रड़े एम दुस्के ने दुस्के प्रभु रड़वा लाग्या। ते ज्यां प्रभु ने आवी रीते दुस्के ने दुस्के रड़ता जोया, भगवत लीलाना आ परिकरे आ दृश्य क्यारे जोयुं नतुं के प्रभु एक बालक रड़े एवी रीते फूटी फूटी रड़ी रह्या छे। आवुं ते प्रभु ने शुं श्रम पड्यो छे, आवुं अमारथी शुं अपराध थयो छे के एक बालक रड़े एवी रीते प्रभु अकारण फूटी फूटी ने रड़ी रहा छे, दुस्के ने दुस्के रुदन करी रहा छे। प्रभु ने कई वस्तु नी पीड़ा छे, प्रभु ने शेनो दुख छे? बधाए हाथ जोड़ीने कहूं कृपानाथ जे रीते आप रुदन करो छो, जो आवा दर्शन अमे करता रह्या तो प्रभु अमारा प्राण शरीर में रहेशे नहीं। प्रभु कृपा करीने बताओ कि आपना पीड़ानु कारण शुं छे? जे रीते प्रभु आप रड़ी रहा छो, जे रीते आप प्रभु आँखमांथी आंसू सारी रहा छो, प्रभु कृपा करीने बताओ प्रभु आप दुखी केम छो, आपने शेनो दुख छे, आप केम रड़ी रहा छो? त्यारे प्रभु बोलवानो प्रयत्न करे छे पण कंठ अवरुद्ध थई रह्यो छे, बोलवा जाए छे पण आँखना आँसू लूछे छे, बोले छे पण बोली शकातुं नथी। जेम तेम करीने प्रभु कहे छे कि हुं रड़ुं छुं एटला माटे कारण के आजे मने कोईनी याद आवी रही छे। बधाए पूछू प्रभु ए कोण छे के जेने याद करी करीने लीला मां आप रास करता करता ए लीला मां के जे लीला मां आपने सौथी वधारे सुख मळे ए लीला मां रुदन करो छो? तेरे प्रभु कहेवा लाग्या के रास करता करता मने मारा ए जीवोनी आजे याद आवे छे, जे छे तो मारी आ रास लीलाना, जे छे तो मारी आ निकुंज लीलाना, पण कोईक अपराध करीने मारी लीलाथी विकूटा पड़ीने भूतल उपर गया छे। आजे मने ए जीवोनी याद आवे छे કે જે આ લીલાના અધિકારી છે, જે આ સુખના અધિકારી છે, અને મારાથી વિકૂટા પડી એ ભૂતલ પર જઈને કેટકેટલી પીડાઓ અનુભવ કરે છે, કેટકેટલી મુશ્કેલીઓની અંદર એ ફસાયેલા છે, અને જ્યારે એમને હું મારા વિયોગમાં રડતા જોઉં છું મારાથી સહન થતું નથી, મને એમની યાદ આવી રહી છે। સ્વામીજી સમજાવવા લાગ્યા, શ્રી યમુનાજી સમજાવવા લાગ્યા, પ્રભુ આપને શું બતાવીએ, જે જીવોને યાદ કરી કરીને પ્રભુ આપ રડો છો એ જીવ તો પ્રભુ આપને પણ ભૂલી ચૂક્યા છે। જે જીવોને યાદ કરી કરી પ્રભુ આંખોમાંથી આપ આંસુ સારો છો એ જીવ આપનાથી વિખૂટા પડ્યા પણ આપ ન ભૂલ્યા, એ જીવો આપને ભૂલ્યા પણ આપ એમને ન ભૂલ્યા, પણ પ્રભુ આપના થઈને એમણે તો ભૂતલ પર જઈ અને પોતાનું મન બીજે લગાવી દીધું છે। પ્રભુ આપ રુદન કરો છો, આપ જે જીવો માટે તાપ કરો છો, આપ જે જીવોને યાદ કરી કરીને રડી રહ્યા છો, પણ એ જીવોને તો પ્રભુ આપનું સ્મરણ પણ થતું નથી, એ જીવો તો આપના દર્શન પણ કરતા નથી, એ જીવોને તો પ્રભુ આપની યાદ પણ નથી, અને એવા જીવોને યાદ કરીને રડો છો? પ્રભુ કહે ગમે તેમ છે, ભલે મને ભૂલ્યો છે પણ મારો છે, ભલે મારાથી વિકૂટો પડ્યો છે પણ મારો છે,
અને મારે એ જીવને ફરી મારી સન્મુખ કરવો છે, હું કેમ કરીને જાઉં, હું શું કરું? યમનાજી પણ કૃપાનાથ એ આપનાથી અલગ થઈને જ્યારે ભૂતલ પર આવ્યા અને લૌકિક જીવોની વચ્ચે રહી રહી જેવી વાણી લૌકિક જીવો ઉપયોગ કરે એવી વાણી એમણે અપનાવી લીધી છે. જેવો વ્યવહાર, જેવું વર્તન, જેવી ક્રિયા આ લૌકિક જીવો કરે અને એમની વચ્ચે રહીને આ આપની સૃષ્ટિ, આ આપના જીવો પણ એ ભૂલી ગયા છે કે એ આપના છે, અને જેની સાથે રહી રહ્યા છે એમાંના જ પોતાના પોતાને એક માની બેઠા છે. પ્રભુ એ જીવોને આજે આપની સન્મુખ કેમ કરીને કરશો? પ્રભુ કહે કે જો હું કોઈને મોકલીશ તો કોઈ મોકલીને યદી મારું વર્ણન કરશે તો એ યથાર્થ વર્ણન નહીં કરી શકે, કારણ કે મારા સ્વરૂપને યદી કોઈ જાણે છે તો માત્ર હું જાણું છું, અને મારા સ્વરૂપનું વર્ણન કોઈ કરી શકે તો મારા સિવાય કોઈ કરી ન શકે. જો હું કોઈને મોકલીશ તો એનાથી એ મારી સૃષ્ટિ પાછી મારી તરફ આવશે નહીં, અને મારે જો મારા જીવોને પાછા મારી તરફ વાળવા હોય, મારે એ મારાથી અલગ થયેલા જીવોને પાછા મારી સેવામાં જોડવા હોય, અને જે મારો જીવ મારો થઈને ભટકી રહ્યો છે આ સંસારમાં એને મારો પાછા મારા તરફ કરવો હોય, તો હવે ભૂતલમાં કોઈને મોકલ્યા કરતા મારે પોતે જ ભૂતલ પર જવું પડશે. અને ભૂતલ પર આપે પધારવાનો વિચાર કર્યો અને કહે કે જુઓ, હું તો શ્રીનાથજી સ્વરૂપે ભૂતલ પર પ્રગટીશ, પણ એ સ્વામીજી આપ મારું જ સ્વરૂપ છો અને મારામાં અને આપમાં કોઈ ભેદ નથી, અને હું જો શ્રીનાથજી સ્વરૂપે ભૂતલમાં પ્રગટીશ તો હું મારી સેવા લોકોને કહી ન શકું કે મારી સેવા કરો, હું કોઈને કહી ન શકું કે આવી રીતે મારી સેવા કરો. એ તો સ્વામીજી આપ જ જાણો છો કે સૌથી વધારે મારું સુખ સેમા છે, મારા સુખનો વિચાર આપના સિવાય કોઈ કરી ન શકે. તો હે સ્વામીજી, હું આપને વિનંતી કરું છું કે જ્યારે હું શ્રીનાથજી સ્વરૂપે ભૂતલમાં પ્રગટું તો હે સ્વામીજી આપ શ્રી વલ્લભ સ્વરૂપે ગુરુ રૂપે ભૂતલ પર પ્રગટો, અને આ જીવોને આપ શીખવાડો કે મારું સુખ સેમા છે, મારી સેવા કઈ રીતે થાય, મારી સેવાનો આનંદ કઈ રીતે લેવાય, મારી સેવા કઈ રીતે જીવો કરી શકે એ શીખવાડવા માટે આપ શ્રી વલ્લભ સ્વરૂપે ભૂતલ પર પ્રગટો. અને જે જીવો પ્રભુથી વિમુખ જઈ રહ્યા હતા, જે જીવો પ્રભુથી ભટકેલા હતા, જે જીવો પ્રભુથી વિમુખ થયા છે, અને એ બધાને પાછા પ્રભુની લેવા લીલામાં જોડવા માટે, પાછા પ્રભુની સેવામાં જોડવા માટે એ વલ્લભ પોતાનું નિજધામ છોડી અને ભૂતલમાં એ દિવી જીવોના ઉદ્ધાર માટે પ્રગટ્યા છે. અને એટલા માટે તો હરિરાયજી કહે, બહે જાત ભવ સિંધુ મેં દેવી સૃષ્ટિ અપાર, તિનકો કરન ઉદ્ધાર પ્રભુ પ્રગટે પરમ દયાલ. અને જે જીવો આ સૃષ્ટિમાં વહેતા હતા, આ પ્રભાની અંદર, આ જો આ ભવસાગર છે ને, આ સંસાર શું છે બોલે પ્રભા છે, અને પ્રભામાં તરવું ન પડે, પ્રભામાં પડ્યા પછી તણાતા જાઓ. તમે કોઈ લેકમાં પડો તો તમારે તરવું પડે, પણ કોઈ પ્રભા વહેતો હોય એમાં પડો પણ તરવું ન પડે પછી તમે વહેતા જાઓ. અને આ સંસાર શું છે બોલે પ્રવાહ છે, અને પ્રવાહમાં પડ્યા કેટલાય હાથ પગ ચલાવો એમાંથી નીકળી ન શકે, એમાંથી કોઈ આવી ન શકે, કોઈ બહારથી આવીને આપણો હાથ ખેંચીને બચાવે તો જ આવી શકાય. અને એવા જીવોનો ઉદ્ધાર કરવા માટે શ્રી વલ્લભ પોતાનું નિજધામ છોડીને ભૂતલ પર પધાર્યા, અને જે જીવો જેના છે એવા વલ્લભના ક્ષણોમાં જ્યારે આવે તો જ એને આનંદનો અનુભવ થાય, કારણ કે આનંદ ક્યાંક છે તો શ્રી વલ્લભના ક્ષણમાં જઈને છે, અને વલ્લભના ક્ષણમાં જઈએ તો આનંદ મળે. અને જે જે જીવો વિમુખ ગયા એ બધા આ પ્રવાહમાં તણાતા ગયા, પણ જે જીવો વલ્લભના શરણે આવ્યા એમણે અનુભવ કર્યો. બોલે શું અનુભવ કર્યો? શ્રી વલ્લભના શરણે જે રહીએ આનંદમાં, વલ્લભના શરણે જે રહીએ આનંદમાં, સેવો સદા હું તો સેવો સદા હું તો ભજનાદણી મિથ્યા પ્રપંચ મારા
मिथ्या प्रपंच मारा जाए टड़ी मागु एक दु शिवल्लभ न शरण जे रहिए आनंद मा वल्लभ न शरण जे रहिए आनंद मा जेने उभा था वो छूट छे आज्ञानी राह जोवी ज नहीं पण धाम मा छे आपणे तो गोविंद ना गुण गाओ बीजे हूँ कदी न जाओ गोविंद ना गुण गाओ बीजे हूँ कदी न जाओ गोविंद ना गुण गाओ बीजे हूँ कदी न जाओ गोविंद ना गुण गाओ बीजे हूँ कदी न जाओ गोकुल मा वास मने गोकुल मा वास मने आपो वल्लभ ना शरण जे रहिए आनंद मा वल्लभ ना शरण जे रहिए आनंद मा एहो एक साथ तालियों बजाने श्री यमुना माई प्रेम थी हूँ लागु पाए सेवु श्री यमुना माई प्रेम थी हूँ लागु पाए सेवु श्री यमुना माई प्रेम थी हूँ लागु पाए सेवु श्री यमुना माई प्रेम थी हूँ लागु पाए आश्रय दृढ़ थाए भी आश्रय दृढ़ थाए भी आशा धरी मांगु एक लू वल्लभ ना शरण जे रहिए आनंद मा वल्लभ ना शरण जे रहिए आनंद मा तालियों पड़ता पड़ता भाव थी दास के रे दासी प्रभु जाने खरी मांगो एक लूसी वल्लभ ना शरण जय रहिए आनंद मा 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 सेवु सदा हो तो सेवु सदा हो तो रजना दड़ी मांगो एक लूसी वल्लभ ना शरण जय रहिए आनंद मा वल्लभ ना शरण जय रहिए आनंद मा वल्लभ ना शरण जय रहिए आनंद मा वैष्णव नो संग थाय तन मन ना दोष जाय वैष्णव नो संग थाय तन मन ना दोष जाय मिथ्या प्रपंच मरा जाए टड़ी मांगो एक लूसी वल्लभ ना शरण जय रहिए आनंद मा वल्लभ ना शरण जय रहिए आनंद मा वल्लभ ना शरण जय रहिए आनंद मा सेवु श्री यमुना माए प्रेम थी हूँ लागु पाए सेवु श्री यमुना माए प्रेम थी हूँ लागु पाए आश्रय दृढ़ थाए आशा धरे मांगो एक लूसी वल्लभ ना शरण जय रहिए आनंद मा 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 वल्लभ ना शरण जय
रहिए आनंद मा से सदा हो तो सेव सदा हो तो ब्रजनाधनी मारुति शिवल्लभ ना शरण जी रहिए आनंद मा बोलिए शिवल्लभा આપણો સમય પૂર્ણ થવા આવ્યો છે. હમણાં ચેન્જીવ જયદેવલાલજીના વચનામતો પણ થશે, પણ એક વિશેષ જાહેરાત મારે કરવાની છે. ગત વર્ષે જેમ કૃષ્ણ યોગ શિબિરનું આયોજન થયું હતું અને એ સ્થાપિત કરવાનું મુખ્ય લક્ષ્ય એ હતું કે આજે બધા વૈષ્ણવ ભેગા થાય છે, કથાઓ થાય છે, પણ છતાં એક આધ્યાત્મિક ડેવલપમેન્ટ જે વૈષ્ણવનું થવું જોઈએ એ કેમ થતું નથી, અને એ મનમાં ખટકો હતો. અને જેમ ધર્મની અંદર મુખ્ય કહેવાય ને કે વિજ્ઞાનમાં કે શાસ્ત્રોમાં બે વસ્તુ છે, એક પ્રેક્ટિકલ અને થિયરી. તો આપણને થિયરી તો મળતી જાય છે, પણ પ્રેક્ટિકલી એ બધી વસ્તુ જે જાણીએ છીએ એને ડે ટુ ડે લાઈફમાં કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરવી, અને કેવી રીતે પ્રભુથી જોડાવ, અને કેવી રીતે પ્રભુથી જોડાઈ જીવનના હરેક પલને હરેક ક્ષણને માણી શકવી. તો લાસ્ટ યર ઘણા બધા લોકોએ જોડાયા પણ ખરા, પણ મારો મનોરથ એ હતો કે જેમ બને એમ નાના નાના ગામોની અંદર, મોટા શહેરોની અંદર, સર્વત્ર આ લોકો એનો લાભ લે. પહેલાં વજધામાં પણ કરી હતી, પણ અમુક વૈષ્ણવ મને સજેશન આપ્યા કે જે એવું કરો કે ટોકન ફી રાખો, વરના કોઈ પણ લોકો આવી જશે અને ઈચ્છા ન હોય બેસશે પછી જાણે ઉપકાર કરતા ચાલ્યા જશે, એ પણ રાખ્યું. પણ મને હજી સંતોષ ન થયો. મને લાગ્યું કે મારે બધા વૈષ્ણવને બોલાવવા છે, આનંદ કરવો છે, અને જે ઉદ્દેશથી મેં કર્યું છે. તો આવતા આ મહિનાની 21 અને 22 મધુર હોલમાં એ જ જગ્યાએ એ જ રીતે શિબિર થાય છે, અને મારો વિચાર છે કે આ વખતે આ શિબિરને બિલકુલ નિઃશુલ્ક રાખવી છે મારે, કારણ કે લાસ્ટ ટાઈમ પણ જે બી હોલ એસી હોલ રાખીએ છીએ આપણે જે પબ્લિશ થાય છે એના કે ટોકન રાખ્યું હતું, પણ મારી ઈચ્છા હવે એમ છે કે 15 થી લઈને 35 વર્ષ સુધીના જે યંગસ્ટર્સ છે એના માટે બિલકુલ ફ્રી, અને જે મોટી ઉંમરના જે છે એમની ઈચ્છા હોય કે આ નિઃશુલ્ક દરેકને ગામો ગામ સુધી પહોંચી શકે, ગામ ગામ સુધી લઈ જઈ શકાય, તો એને જે પોતાની ઈચ્છાથી આમાં યોગદાન આપવું હોય એમાં કોઈ બાદ નહીં આપી શકે છે. પણ યુવાનો 15 થી લઈને 35 વર્ષના માટે મારે કોઈ ચાહ નહીં, બસ એમને લાવાઓ. અને જે પણ વ્યક્તિને આમાં જોડાય એને પોતાની ઈચ્છાથી આમાં જે પણ યોગદાન આપવું હોય કે આ કાર્યને વધારેમાં વધારે આપણે આગળ લઈ જઈ શકીએ, એક નાનામાં નાનો વ્યક્તિ પણ આમાં જોડાઈ શકે, એક નાના નાના ગામની અંદર પણ પ્રશિક્ષણ આપણે કરવું છે, એ આપણો ઉદ્દેશ છે. તો જગ્યાની લિમિટેશનને કારણે વહેલા તે પહેલાં ધોરણે ફોર્મ લઈ લેજો, અને એ ફોર્મમાંથી જે નામ સિલેક્ટ થશે, જે સિલેક્ટ થશે માત્ર એ લોકોને ત્યાં પ્રવેશ મળશે. અને તમારે પોતામાં ઈચ્છા જે આપવું હોય આપજો, કારણ કે બીજું કંઈ મારે લેવું નથી, કે હોલનું ભાડું પણ હું આપવાનો છું, પછાનું ભાડું પણ હું આપવાનો છું, બસ મારે તમને બોલાવવા છે. અને તમારી જે ઈચ્છા હોય તમે એમાં કાર્યમાં જોડાઈ શકો છો કે આ કાર્યને આપણે વધારેમાં વધારે લઈ જઈ શકીએ, અને નાનામાં નાના મનુષ્યથી લઈ નાનામાં નાના ગામ સુધી આપણે જઈ શકીએ, અને પોતાના આધ્યાત્મકનો ઉત્કર્ષ એ લોકો કરી શકે. તો 21 અને 22 આ ડિસેમ્બર આ મહિનાની મધુર હોલની અંદર આ જ શિબિર, કૃષ્ણયોગ શિબિર, એ જ સમય 3 થી 6 4 થી 7 ટાઈમ છે. તો જેના ફોર્મ ભરેલા હશે બધાને ખ્યાલ છે, ફોર્મ લેવા લાવવાના છે, કારણ કે કાઉન્ટર સામે છે, ફોર્મ લઈને સબમિટ કરજો, અને જે બી એમના સિલેક્ટ થશે એ સંખ્યા નિશ્ચિત થઈ જશે, પછી કોઈને લેવામાં નહીં આવે. પછી ભલે કહેશો ફલાણાના સગા થઈએ કે આના સગા થઈએ કે આના ભાઈ થઈએ કે આના ભત્રીજા થઈએ, પણ ફોર્મની સંખ્યા નિશ્ચિત થઈ ગઈ પછી કોઈને લેવામાં નહીં આવે. તો એક અમૂલ્ય તક બધાને મળી છે, વહેલામાં વહેલી તકે તમારું નામ ફોર્મમાં નોંધાવી દેજો, અને પછી કોઈને પ્રવેશ આપવામાં નહીં આવે. અને આ કહ્યું છે કે નિઃશુલ્ક છે, જેની જે ઈચ્છા હોય એ સમયે જે લખાવું લખાવી શકશે આ કાર્યને વધારવા માટે. પણ આટલું કહી મારી વાણી વિરામ આપીશ, અને વચ્ચેની જયદેવલાલજીની વાણીનો લાભ આપણે બધા લઈશું, અને પછી આરતીનું દર્શન કરી આપણે અંદર જઈશું. બોલીએ શિવલ્લભા દીશ કી જય, શ્રી ગોવર્ધન નાથ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી જી કી જય, શ્રી ગોપાલ લાલ પ્યારે કી જય, શ્રી ગિરિરાજ ધરણ કી જય, શ્રી રાય મહાપ્રભુ જી કી જય.
श्री वल्लभाधीश की जय। अजी बराबर अवाज आयो नथी, वल्लभ ना आटला बधा गुणगान सांभळ्या, आटली बधी साखी सांभळी, हजी सरखो जय जयकार थवो जोईए। श्री वल्लभाधीश की। हाँ, हवे लागे छे के वल्लभ नो जय जयकार थई रह्यो छे। निस्साधन जनोद्धार करण प्रगटीकृत गोकुले सस्वरूप श्री वल्लभ शरणम मम। परम श्रद्धे परम पूज्य श्री पितृचरण तथा पोतानी अमृतवाणी थी श्री वल्लभना गुणगान करावी अने आपणे जोई रह्या छे के कमळमां बिराजे छे। अने कमळ क्यां होय कि ज्यां आजूबाजू सरोवर होय, तो पोतानी वाणीथी ए रसनो सरोवर आपणने रसबोळ करवा माटे सरोवर करीने पोते कमळमां बिराजे छे एवा दादाभाई तथा द्वारकेशलालजी दादाभाई तथा सर्वे શ્રી વલ્લભના ગુણગાન શ્રવણ કરવા આવેલા વલ્લભના વાલા વિષ્ણુ, ખૂબ જ આનંદનો વિષય છે કે વ્રજધામનો દસમ પાટોત્સવ જો પુષ્ટિ માર્ગમાં દસ સંખ્યાનું બહુ મહત્ત્વ છે, નવની સંખ્યાનું મહત્ત્વ મર્યાદામાં સુધી છે કે નવધા ભક્તિ પુષ્ટિમાર્ગ એનાથી એક કદમ આગળની વાત કરે છે દસમી પ્રેમ લક્ષણા ભક્તિ। તો લાગે છે કે આ દસમ પાટોત્સવમાં શ્રી મહાપ્રભુજીને ગુણગાન શ્રવણ કરી અને પ્રેમ લક્ષણા ભક્તિનું પણ દાન મળશે। એક વૃક્ષ પોતાના પરિપક્વ ફલ ક્યારે આપે કે જ્યારે એના દસ વર્ષનું વૃક્ષ થાય ને પછી એની અંદર પરિપક્વ ફલ આવે। અને આ આયોજનની વિશેષતા શું છે કે વલ્લભના ગુણગાણમાં માત્ર એને રસ હોય કે જે વલ્લભના જ હોય, માટે એ વૈષ્ણવ જ અહીંયા આવ્યા છે કે જે વલ્લભ પ્રત્યેનો ભાવ રાખે છે। અને આપણી આવી કક્ષા, આવો ભાવ, આવો સ્નેહ વલ્લભ પ્રત્યે જાગ્યો અમદાવાદના વૈષ્ણવ કે જે વિદેશથી, અમેરિકાથી, ઇંગ્લેન્ડથી આવેલા છે બધાનો, દસ દસ વર્ષ સુધી આપણે સત્સંગનું શ્રવણ કરીએ, તે બધી પરિપક્વતા, એ ધૈર્ય, એ વિવેક આપણી અંદર ક્યાંથી આવ્યું? કોઈ વૃક્ષ પોતાનું પરિપક્વ ફલ ક્યારે આપે કે જ્યારે એને સતત પોષણ મળે, એને ખાતર મળે, એને સૂર્યનો તડકો મળે, તેની પાછળ કોઈનો હાથ હોય છે ત્યારે એ ફળ એ વૃક્ષમાં લાગે છે। તો ખરેખર આપણા બધાની અંદર ભાવ, શ્રદ્ધા અને વલ્લભ પ્રત્યે આસ્થા જગાવવાનું તમારી અંદર દિવ્ય કાર્ય એ પૂજ્ય પિતૃચરણોના પ્રતાપ બળથી ને થયું છે કે તમે લોકો આટલું બધું શ્રવણ કરી રહ્યા છો। એ તો આ કલિકાલની અંદર જેમ આપશ્રી હમણાં જ સાખી ગઈ, ભય જાત ભવ સિંધુ મેં દેવી સૃષ્ટિ અપાર, કે આ દેવી સૃષ્ટિ હજારો ને લાખોની સંખ્યામાં અમદાવાદમાં વૈષ્ણવ વસે છે, પણ એવા વિરલ વૈષ્ણવ છે કે જે સત્સંગ માટે ચાતકની જેમ રાહ જોઈ છે, ઘણા લોકો તો 2:30 વાગ્યાથી આવવાનું ચાલુ થઈ જાય। તે દિવ્યતા ક્યાંથી આવી કે સત્સંગનો પ્રભાવ। બાકી વધારાની સૃષ્ટિ બહેજાત ભાવ સિંધુ મેં એ કાલના પ્રવાહમાં ખેંચાઈને જઈ રહી છે। કોઈને આશ્ચર્ય થાય કે ઘણીવાર મોટા મોટા આયોજનો હોય, 56 ભોગ હોય અને ઘણા બધા જીવો શરણમાં આવતા હોય, પણ વલ્લભના સ્વરૂપમાં આસક્તિ અમુક જ લોકોને કેમ થાય છે? ઘણાને એવું થાય પ્રશ્ન કે ભાઈ વલ્લભ માટે કહેવાય છે ને કે કાલી સાનિધ્યમાં આવે અને આકર્ષણ થઈ જાય, પણ વલ્લભના સ્વરૂપમાં આકર્ષણ એ લોકોને થાય છે કે જેમ એક ચુંબક હોય ને અને એ ચુંબકની રેન્જમાં લોઢું આવ્યું હોય ને એ જ ચુંબક તરફ ખેંચાઈને ચોંટાય છે, એવી જ રીતે વલ્લભની રેન્જમાં જે વૈષ્ણવ છે ને એના કૃપાબળમાં એ લોકો જ વલ્લભમાં આસક્તિ ધરાવે છે, બાકીના જીવો એમને એમ રહી જાય છે। જેમ જો એક મોબાઈલ હોય ને અને મોબાઈલનો ઉપયોગ આજકાલ તો બધા લોકો કરે છે, પણ જો સમજવાનું છે કે મોબાઈલ પણ તમને ક્યારે સાથ આપશે ને ક્યારે કામ આપશે
कि जारे तमे एनी बेटरी ने चार्ज करी हशे एवी ज रीते आपणो मन रूपी जे मोबाइल छे ने एने वल्लभ रूपी ऊर्जा तमे आपो, वल्लभ रूपी अग्निनो स्पर्श कराओ तो तमारो मन रूपी मोबाइल भी दौड़वा लागशे ने चालवा लागशे। એટલે વલ્લભનું સ્વરૂપ અગ્નિનું સ્વરૂપ છે, અને જેમ કહ્યું છે કે બહોત દિના ભટકત ફેર્યો કછુનો આવ્યો હાથ, કે એકવાર ઘણા લોકો બ્રહ્મસબલ લઈ લે છે અને આમ તેમ ભટક્યા કરે છે, ભૂલી જાય છે કે મારો આશ્રય કોણ છે, કે મને કોનું સાનિધ્ય મળ્યું છે, એને થઈ જાય છે આ વસ્તુ લઈ લઉં તો મને આનંદ થશે, પેલી વસ્તુ લઈ લઉં તો આનંદ થશે, ભાગ્યા કરે છે, ભટક્યા કરે છે, મૂળ આશ્રયનું સેવન નથી કરતો। એવા લોકો ને ક્યારે સ્મરણ આવે છે કે જ્યારે એના જીવનમાં કોઈ ઘટના ઘટે છે, જ્યારે એને કોઈ તકલીફ આવે છે, ફસાઈ જાય છે, ત્યારે એને યાદ આવે છે અરે મેં વલ્લભનું તો સ્મરણ કર્યું જ નથી। ત્યારે ભાગીને વલ્લભની શરણમાં આવે છે કે હવે મારા આપના સિવાય બીજો કોઈ આશ્રય નથી। એ હારીને આવ્યો છે। જો જેમ એક જગ્યાએ 10 માળના બિલ્ડિંગનું કામ ચાલી રહ્યું હતું, જો આપણે જોઈએ છીએ કે અહીં આજુબાજુમાં પણ ઘણા કામો ચાલતા હોય છે, એવી રીતે 10 માળના બિલ્ડિંગનું કામ ચાલી રહ્યું હતું અને એનો જે ઇન્જિનિયર છે ઉપર હતો 10મા માળે, અને મજૂરો નીચે ફટાફટ કામ કરી રહ્યા હતા। હવે એ મજૂરને બોલાવો હતો ઇન્જિનિયરે કે મારી સામે જોવે, મારો અવાજ તો કે સંભળાશે નહીં નીચે, એને તેને સૌથી પહેલાં 10ની નોટ ઉપરથી નાખી નીચે, અને પેલો કામ કરતો તો એની નજર પડી 10ની નોટ ઉપર, ફટાફટ ભાગ્યો, લીધું, ગજવામાં રાખ્યો અને પાછો કામ કરવા લાગી ગયો, ઉપર જોયું નહીં। પાછું થોડી વાર થઈ, એણે 50ની નોટ નાખી, થોડી વારમાં પાછું મજૂરનું નજર પડી, કરે આ તો 50ની નોટ છે, પાછો ગયો, ભાગ્યો, ગજવામાં રાખ્યો અને પાછો કામ કરવા લાગ્યો। થોડી વાર થઈ 100ની નોટ નાખી, પેલા પાછી નોટ ઉપાડી, ગજવામાં રાખી, કામ કરવા લાગ્યો। એને થયું કે આ રીતે નહીં માને, એટલે પેલા ઇન્જિનિયરે હાથમાં કાંકરી લીધી અને સીધું પેલાને મારી, અને તરત જ પેલા સામો જોયો। એવી રીતે સંસારના ભોગોની પાછળ ફરતો જીવ ત્યારે જ ભગવાનની સામે જોવે છે જ્યારે કોઈ દુઃખ આવે છે અને તકલીફ આવે છે, ત્યારે જ એને સાનિધ્યનું યાદ આવે છે, કરે હું કયા કાર્ય માટે આવ્યો હતો। એટલે આપણે જો સન્મુખતા રાખીએ તો આપણા જીવનમાં દુઃખ અને તકલીફ પણ ના આવે। સુખ મેં સુમિરન સબ કરે, સુખ મેં સુમિરન સબ કરે, દુઃખ મેં કરે ના કોઈ, જો દુઃખ મેં સુમિરન કરે, જો દુઃખ મેં સુમિરન કરે, તો દુઃખ કાહે કો હોય શ્રી વલ્લભ, તો દુઃખ કાહે કો હોય। આ દુનિયા સુખોની પાછળ ભાગે છે અને જ્યારે દુઃખ આવે છે, તકલીફ આવે છે, ત્યારે જ પ્રભુનું સ્મરણ કરે છે। તો શ્રી વલ્લભ એ 3 રીતે આપણું આકર્ષણ કરે છે, એક પોતાના સ્વરૂપના માધ્યમથી, એક પોતાના વચનામૃતોના માધ્યમથી, અને ત્રીજું પોતાની કૃપાના માધ્યમથી। શ્રી વલ્લભનું સ્વરૂપમાં એટલું બધું આકર્ષણ છે કે વલ્લભના સ્વરૂપને જોઈને કેટલા બધા જીવો ખેંચાઈ જાય છે। જેમ કાલે પણ એક દ્રષ્ટાંત આપ્યું હતું કે બધા સ્વરૂપો પાછળ પાછળ વલ્લભની પાછળ આવવા લાગ્યા, એવી રીતે એ સમયે મુઘલોનો કાળ હતો, શ્રી મહાપ્રભુજી જ્યારે પધાર્યા હતા એ સમયમાં એવો કાયદો રાખવામાં આવ્યો કે શ્રી વલ્લભના વૈષ્ણવ તો સેવામાં હતા, પણ મુઘલ રાજાનું એ ફરમાન હતું કે મારા સિવાય કોઈ પાલખીની સવારી ન કરી શકે। મહાપ્રભુજીના સેવકોને તો શ્રી વલ્લભ માટે એટલો બધો ભાવ કે અમારા વલ્લભને તો અમે પાલખીમાં પધરાવી લઈ જઈશું, જેણે જે કાયદા બનાવ્યો બનાવતા રહે। અને શ્રી વલ્લભને બહુ સુંદર પાલખીમાં પધરાવી અને વલ્લભના વૈષ્ણવ જઈ રહ્યા છે, અને ઉપર ઝરૂખામાં બેઠા બેઠા રાજા અને દિવાનની નજર પડી, અરે અમારા સિવાય પાલખીમાં કોણ જઈ રહ્યું છે? ત્યારે દિવાને રાજાને કહ્યું કે આપ મને આદેશ કરો, આજ્ઞા કરો, હું જઈને હમણાં જ રોકાવી દઉં આ બધી પાલખી, આપના સિવાય આ સવારી કોણે કરી છે? ત્યારે રાજાને દ્રષ્ટિ વલ્લભના મુખારવિંદ ઉપર પડી, એટલું બધું તેજ દેખાયું, સાક્ષાત ભગવત સ્વરૂપના દર્શન થયા। રાજાએ પોતાના દિવાનને આજ્ઞા કરી, અરે બધા કાયદા પડતા મૂક, આ બધા કાયદા સાક્ષાત ભગવાન માટે લાગુ નથી પડતા, કારણ કે શ્રી વલ્લભનું સ્વરૂપ એવું દિવ્ય છે કે એક મુઘલને પણ આપના સ્વરૂપમાં આસક્તિ થઈ ગઈ, આકર્ષણ થઈ ગયું। તો પોતાના સ્વરૂપના દ્વારા પણ આકર્ષણ કરે છે,
પોતાની વાણી દ્વારા પણ આકર્ષણ કરે છે. પદ્મનાભદાસજી જ્યારે કથા કરી રહ્યા હતા, શ્રી વલ્લભ ત્યાં પધાર્યા, કુછ આગે કહો કુછ આગે કહો, પછી શ્રી વલ્લભ ત્યાં પધાર્યા અને એટલું સુંદર અર્થઘટન કર્યું કથાનું. અને પછી શ્રી વલ્લભે જ્યારે પૂછ્યું, તુમ તો કહે રહે થે કે જુસુકને કહીશો મેને કે આગે કહા સે કહું, ત્યારે પદ્મનાભ પણ વાણી સાંભળીને સાક્ષાત ચરણ કમલોમાં લોટી ગયા કે જ્યારે ભગવાન પોતે પધારીને પોતાના મુક્તિ પોતાની કથાનું વર્ણન કરવા લાગે ત્યારે મહારાજીઓ જીવ શું કરી શકવાનો છે. તો વાણી દ્વારા આકર્ષણ કરે, કૃપાના દ્વારા આકર્ષણ કરે છે. આપશ્રીની કૃપા પોતાના ચરણ કમલોના માધ્યમથી કરે છે, પોતાના શ્રીહસ્તના માધ્યમથી કરે છે અને પોતાની દ્રષ્ટિના માધ્યમથી પણ કૃપા કરે છે. જો શ્રી વલ્લભ જ્યારે ખુલ્લા ચરણારવિંદથી વિહાર કરી રહ્યા હતા અને એક નારાયણ દાસને એટલા બધા રોગો લાગુ પડી ગયા હતા, આખા શરીરમાં ગૂમડા થઈ ગયા અને વૈદો હકીમો બધાએ ના પાડી દીધી કે હવે તમારો ઈલાજ શક્ય નથી. અને એમને લાગ્યું કે આ શ્રી વલ્લભ જ કંઈક કૃપા કરી શકે છે અને વલ્લભની પાસે એને લઈ જવામાં આવ્યા. વલ્લભે પોતાના ચરણ કમલોનો સ્પર્શ કરાવ્યો અને પાલખીનો ટેરો લઈ લીધો અને આજ્ઞા કરી કે આને હવે પોતાના ઘરે લઈ જજો અને પછી જ પાલખીનો ટેરો હટાવજો. ઘરે લઈ ગયા અને પછી પાલખીનો ટેરો હટાવ્યો અને જોયું તો આખું તનુનવત્વની પ્રાપ્તિ થઈ ગઈ. શ્રી વલ્લભનો જય જયકાર કરવા લાગ્યા કે વલ્લભના ચરણનો કેટલો બધો પ્રતાપ છે કે આની બધા રોગોનું નિવૃત્તિ થઈ ગઈ. તો આ શ્રી વલ્લભના ચરણોનો પ્રતાપ છે. તો વલ્લભ પોતાના ચરણોનો પ્રતાપ બતાવે છે, પોતાના શ્રીહસ્તથી ભગવત સ્વરૂપ વૈષ્ણવના ઘરમાં પધરાવી અને વૈષ્ણવનું કલ્યાણ કરે છે. વલ્લભ પોતાની દ્રષ્ટિના માધ્યમથી પણ એવા અનેક જીવોનું કલ્યાણ કર્યું છે. માટે કોઈની બહુ સુંદર પંક્તિનું સ્મરણ થાય છે કે જિક્ર જબ ઉનકી રહેમત કા આયા, જિક્ર જબ ઉનકી રહેમત કા આયા, ખુદ કો ખુશ નસીબ પાયા. તમન્નાથી એક પ્યારે ગુરુ કી, તમન્નાથી એક પ્યારે ગુરુ કી, ઓર પ્રભુ ખુદ શ્રી વલ્લભ રૂપ મેં ચલા આયા. તો સાક્ષાત પ્રભુ વલ્લભ સ્વરૂપે પધાર્યા છે અને આપણે બધા તો બળભાગી છે કે આપણે એવા સમર્થ ગુરુનું સાનિધ્ય મળ્યું છે. એટલે ખરેખર જે શુદ્ધ પુષ્ટિમાર્ગી વૈષ્ણવ છે એ વલ્લભના સ્વરૂપને જાણે છે અને વલ્લભ દ્વારા જ એને બધી પ્રાપ્તિ થાય છે. આજકાલ એવા પણ વૈષ્ણવ અમારા ધ્યાનમાં આવ્યા છે જોવામાં કે ઘણા લોકો એવું કહેતા જે અમારે ત્યાં 40 વર્ષથી સેવા બિરાજે છે, 50 વર્ષથી સેવા બિરાજે, તો જે પુષ્ટાવવાની જરૂર નથી ને. અરે મેં કીધું ભલે 100 વર્ષથી બિરાજતી તોય તમારે પુષ્ટાવવું પડે, પુષ્ટાવવું પડે ને પુષ્ટાવવું જ પડે, કારણ કે વલ્લભ દ્વારા જ તમને સેવા સ્વીકાર થાય છે. એટલે ઘણીવાર આજકાલ એવા પણ લોકો ચાલે છે અંદર અંદર કે ભાઈ મારે ત્યાં 40 વર્ષથી સ્વરૂપ બિરાજે છે કે 50 વર્ષથી બિરાજે છે, પણ એ સેવાનો સ્વીકાર નથી. વલ્લભ દ્વારા ઠાકોરજી તમારી સેવાનો સ્વીકાર કરે છે. એટલે આ વલ્લભ સાખી ખરેખર એક સુંદર માધ્યમ છે કે જેના દ્વારા તમારી અંદરમાં એ ભગવદ્ ભાવ, ભગવદ્ રસ પ્રગટ થાય અને જે બીજ ભાવ રહેલો છે અંકુરિત થાય અને શ્રી વલ્લભના સ્વરૂપનું દિવ્ય જ્ઞાન થાય, ત્યારે જ આપણે અંદર શુદ્ધ પુષ્ટિભાવ પ્રગટ થાય છે. તો આજના શુભ દિવસે સર્વને ખૂબ ખૂબ શુભકામના, શુભ આશીર્વાદ પાઠવી અમારા ભક્તોની